વયસ્ક તમે રાજકોટથી એક કાનમાં નહોતું સંભળાતું, એક કાનમાં છ મહિનાથી આ પ્રોબ્લેમ હતો એમાંથી ઓછું સંભળાતું. હા બરાબર. રાજકોટમાં જે ફેમસ ડૉક્ટર હતા એ ઓછામાં ઓછા 4-5 ડૉક્ટરને બતાવ્યું, બાકી ટ્રસ્ટમાં ઘણા ડૉક્ટર દેખાય. કોઈ કે પડદામ કાણું છે, પડદો ચૂંટી જાય છે, નબળું છે અને હાડકી ચૂંટી ગઈ છે એવું કહ્યું. એને તો આ જે 45 વર્ષનું જે કાન હતો એ એમ કે એમાં હવે કાંઈ નહીં થાય, એમાં મશીન તમારે પહેરવું જોશે. બરાબર. મશીન પહેરવાથી નહીં મને એટલું બધું સંભળાતું નહીં, ખાસ રાખવું પડતું મશીન એટલે સંભળાતું હતું. બીજા નંબરમાં કે એને ડૉક્ટરે પણ મને કહ્યું કે ભાઈ 3 વર્ષ આપણે 7 મહિનાની દવા તમે લ્યો એટલે આમાં આ કાનમાં સંભળાશે, જે કાનમાં સાંભળી ઓલા કાનમાં નહીં સંભળાય. હવે એ 1.5 મહિનાની 3,000 રૂપિયાની દવા સાથી હતી. બરાબર. એટલે 7 મહિનાની 21,000ની દવા થાય. એટલે મેં વિચાર કર્યો કે ભાઈ આવડા એના કરતાં જો આ સુરાના સાહેબથી મને 21,500માં બંને કાનમાં સંભળાતું હોય તો મારા માટે સારું કહેવાય. અને પછી મેં મોબાઈલમાં જોયું પણ રાજકોટનું હતું, છતાં મને 2-3 જણાનો અભિપ્રાય લીધો. મને કે ભાઈ આવા ઘણા જતિંગ કરે, પૈસા પડાવે, પછી છતાંય મને વિશ્વાસ આવ્યો. બરાબર. એટલે મેં કીધું નહીં, એકવાર જાવું છે, જે થાય કીધું. એટલે મારા મિસિસને વાત કરી મેં, ને પછી એને મન નહોતું. પછી છતાંય મારા સંસે કીધું કે ના એકવાર દેખાડી દેવો, એટલે હું આ માટે દેખાડવા માટે આવ્યો છું. એટલે અત્યારે જે પ્રમાણે કયો છો એટલે મતલબ અમે જે તમને ટ્રીટમેન્ટ આપી એમાં કોઈ ઓપરેશન સર્જરી નથી કરી. હવે તમને કેવું લાગે છે? એટલે અત્યારે મને થોડીક રાહત લાગે છે. અને જો એમ કહે છે કે ભાઈ કોર્સ કરવાથી બંને કાનમાં 6 મહિનામાં સંભળાશે તો મારા માટે ખુશીની વાત છે. અચ્છા, પહેલાં તમે આવ્યા હતા ત્યારે તમે કાને હાથ દઈને સાંભળતા હતા, અત્યારે મારી સામે બેસીને તમે વાત કરી રહ્યા છો, તો એને થોડું ના કહેવાય? ઘણું સારું છે. હા, એટલે એટલા માટે જ હું કહું છું કે મને એ સારું છે. હવે કારણ કે મારો આજે 45 વર્ષ ત્યાં કાન બંધ હતો એ એકાએક તો ચાલુ, એ તો હું સમજતો હતો કે એકાએક ચાલુ તો નથી થવાનું. પણ તમે જોયું ને એ જ કાનમાં આપણે 1 કલાકની જે ટ્રીટમેન્ટ કરી એમાં તમે મ્યુઝિક સાંભળ્યું, એમાં તમે શબ્દો સાંભળ્યા, એ 1 જ કલાકની ટ્રીટમેન્ટમાં, એ કાનની ટ્રીટમેન્ટમાં તમે સાંભળ્યા છે. હજુ તો આ ટ્રીટમેન્ટ 3 મહિનાની બેઝિક તમારે લેવાની છે, શબ્દોની ઓળખ કરવાની છે. એટલે તમે વિચારો કે એ તમારું રિઝલ્ટ કેવું ગણાય. બરાબર છે. એટલે પછી મેં કીધું હવે આપણે બંને કાનમાં મશીન પહેરું તો મારે 15-14-28 જતો થવાના છે, તો એનું મશીન બગડે, આ તે ખરાબ થાય, પાણીમાં ખરાબ થાય. એટલે પછી વિચાર કર્યો કે એકવાર આપણે સુરાના સાહેબને દેખાડી દઈ, અને ભલે આપણને મને જે ઓર્થોપેથિક ડૉક્ટરે કહેલું કે જે બધાએ કે 6 મહિનાની દવા લેવાથી સારું થશે, હવે 21,000 તો પણ એને મને ગેરંટી નહોતી આપેલી કે ભાઈ નહીં તમને સંભળાશે. બરાબર. કે તો એનો વિકલ્પ છે કે, એટલે મેં વિચાર કર્યો એનો વિકલ્પ તો સુરાના સાહેબ જ છે. મતલબ એના વિકલ્પમાં સુરાના સાહેબ આગળ આપણે જવું છે એકવાર. એટલે પછી એમના માટે આ એપોઇન્ટમેન્ટ લઈ અને દેખાડવા માટે આવ્યો છું. શું નામ તમારું? તમને કેવું લાગ્યું કો? સૌથી વધારે તમારે એમની સાથે રહેવાનું હોય, તમે ફેસ કરતા હોય, સારું લાગ્યું ને? ફર્સ્ટ ક્લાસ. આમ પાછળથી આગળથી બધી રીતે આપણે સંભળાવીને ચેક કર્યું, બરાબર ને? ના ના, હવે ટેન્શન છોડી દો, ફર્સ્ટ ક્લાસ સાંભળતા થઈ ગયા. મોબાઈલમાં રાજકોટનો વિડીયો નહોતો એટલે પછી હું છે મને વિચાર આવ્યો કે સુરાના સાહેબને કેવું કે ભાઈ આ રાજકોટનો વિડીયો પણ તમે મૂકો, જેથી કરીને મારા જેવા બેરસ વ્યક્તિ હોય કે ડૉક્ટર અત્યારે એવા લૂંટે છે કે અમારે પાસે પૈસા હોય કે ન હોય, અમારે ટ્રીટમેન્ટ અમારા દર્દ માટે કરાવવી પડે છે,
બરાબર એટલે પછી જો આ એક વોલ ઉચ્ચાર થઈ જાય એટલા માટે સુરાના સાહેબનું આભાર માનું છું ચોક્કસ ચોક્કસ સાહેબ તમારો અમે પણ આભાર માનીએ છીએ કે તમે અમારી ટ્રીટમેન્ટમાં વિશ્વાસ રાખીને અહીં સુધી પહોંચ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને રાજકોટમાં તમે કયા એરિયામાં રહો છો રાજકોટમાં કોઠારિયા રોડ ગુડકો ક્વાર્ટર ડી 25 અરવિંદભાઈ મણિયાર નગર 16 નંબરની શેરી ડી 16 નંબરની શેરી નેહરુ હોટલ વાળી શેરીમાં બરાબર હા તમારું એડ્રેસ યુટ્યુબ પર લોકો જોશે ને કદાચ તમને મળવા બી આવશે પૂછવા બરાબર એટલે અમારા વિશે જે બી તમને જે રીતે લાગ્યું એ રીતે ઓપિનિયન આપજો ઓકે બરાબર સાહેબ થેન્ક યુ સો વેરી મચ મને ઓકે સાહેબ